जय स्वामीनारायण। आजना टॉपिक में प्रकार रूपांतरण आप जुड़ा है। आप जो आगे जुड़ी थी प्रमाण मूल रूपांतरण आप पूरा करें तो प्रकार रूपांतरण एम खोराक संग्रही बटेटा बटाटा आदू हड़दर सुरण आ भूमिगत प्रकांड है। आज भूमिगत प्रकांड ये खोराक संग्रह करे। अपने आगे बात करिए खोराक शू कम संग्रह करव पड़ता है तो एने क्रिटिकल परिस्थिति में એને ખોરાકનો ઉપયોગ કરી શકે માટે ખોરાકનો સંગ્રહ કરતા હોય છે। તો અહીંયા બટેટાની આપણે વાત કરીએ મિત્રો, બહુ સિમ્પલ છે। તો જો આ જમીન, હવે બટેટા જે છે તમને આગળ પણ વાત કરેલી કે આ બટેટા હોય તો આ પ્રમાણે આવી આંખ આવેલી હોય બટેટાની। આંખ એક એનું વનસ્પતિક પ્રજનન અંગ છે। હવે આંખનો ટુકડો જે છે એટલો ભાગ આ રીતે આનો ટુકડો અહીંયા કરી અને અહીંયા વાવવામાં આવે આ ભાગમાં। હવે આને અહીંયા પાણી જમીન તો છે અને ખનિજ દ્રવ્યો આ બધું અહીંયાથી એને મળી વગેરે આના ઉપરથી એક ભાગ આવો નીકળ્યા આ ટાઈપનો આ ઉપરનો જે ભાગ બનવાનો એક પ્રકાંડનો બનવાનો અને એની ઉપર આ પ્રકારે એના પર્ણ આવે। મકાઈનો છોડ આટલો થાય જમીન પર ઊંચો, આ પર્ણ જે છે એ ખોરાક બનાવે, આ ખોરાક બનાવે એનો સંગ્રહ એ આ નીચેની તરફ થાય। નીચેની તરફ એટલે આ જે આંખ હતી બરો એની ઉપરથી આ પ્રકારે ત્રાસા આવા અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય। તો આ જે અસ્થાનિક મૂળ થયા એની ટોચે અહીંયા આ પ્રકારે આ ટાઈપની રચના જોવા મળે, નાની હોય એને આપણે ગ્રંથિલ કહેવાય। એટલે એ ખોરાકનો સંગ્રહ ગ્રંથિલમાં થાય એટલે ગ્રંથિલ ધીમે ધીમે મોટી બને। એટલે આપણે બટેટા આ ટાઈપના ખેતરમાંથી બજારમાં તમે લેવા જાઓ તો પણ તમને નાના મોટા જોવા મળે। તો આ જે થયું એ બટેટાએ ખોરાકનો સંગ્રહ કર્યો એને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે। બીજો પ્રકાંડ એટલા માટે છે કે પ્રકાંડના બધા જ લક્ષણો ધરાવે છે। હવે પ્રકાંડના બધા લક્ષણો એટલે પ્રકાંડની ઉપર પર્ણ હોય, ચલતી પર્ણ, ગાંઠ, આંતરગાંઠ, અસ્થાનિક મૂળ, કલિકા એમાં બે હોય, અગ્રકલિકા અને પૃષ્ઠકલિકા। આ તમામ લક્ષણો પ્રકાંડ ઉપર હોય છે, એ જ લક્ષણો આની ઉપર જોવા મળે માટે આને ભૂમિગત પ્રકાંડ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે। હવે આ હળદર અને સુરણ જે છે એ ગાંઠા મૂળી કહેવાય અને સુરણ જે છે એ વજ્રકંદ કહેવાય, સંગ્રહિત રૂપાંતરણ છે બરોબર। તો આ પ્રકારે અહીંયા ખોરાક સંગ્રહી બટેટા આદુ ની આપણે અહીંયા સમજ મેળવી। હવે નેક્સ્ટ આરોહણ આરોહણ માટે પહેલા ઉદાહરણમાં છે કાકડી, તરબૂચ, તુમરા અને દ્રાક્ષના વેલા। હવે આ બધી વેલા સ્વરૂપની છે વનસ્પતિ,
विलास रूप ने वनस्पति हो हमेशा जमीन ऊपर पथराई ने थाय अबे जमीन ऊपर पथराय એટલે એને કહેવાય કે ભાઈ પૂરતો પ્રકાશ ના મળી શકે એટલે ખોરાક ઓછો બનાવે એટલે હવામાં ટટ્ટાર ઊભા રહેવા માટે એને બીજા કોઈ એવા આધારની એડેપ્ટેશન અનુકૂલનની જરૂર પડે એટલે તમે જુઓ તો અત્યારે ચોમાસાની ઋતુમાં તમને પુષ્કળ આવા વેલા સ્વરૂપની વનસ્પતિ જોવા મળતી હોય તો આ એમ પ્રકાંડ છે આ પ્રકાંડની આ ગાંઠવાળો વિસ્તાર જે છે ત્યાંથી આ પ્રકારે કક્ષકલિકાનું રૂપાંતરણ સૂત્રમાં થાય છે એટલે અહીંયાથી આ પ્રકારે આવી રચના બની જાય સ્પ્રિંગ જેવી કુંતલ આકારની અને એ જે રચના બને એ રચના કોઈ પણ આધાર સાથે વિંટળાઈ જાય આયનો આધાર અને આધારની પર વિંટળાઈ જાય એટલે એને અહીંયા સપોર્ટ મળે એવી રીતે અહીંયા પણ આધાર સાથે વિંટળાઈ જાય અહીંયા પણ આધાર સાથે એટલે આ વનસ્પતિ જમીનની સપાટીથી ઉપર ઊભી રહી શકે બીજા અન્ય આધાર સાથે વિંટળાઈ જાય તો આ આરોહણમાં કાકડી તરબૂચ તુમરા દ્રાક્ષ નવેલા આ ઉદાહરણમાં યાદ રાખજો તો નેક્સ્ટ રક્ષણ માટેના નમૂના રક્ષણ એટલા માટે કે સ્વતા પ્રાણીઓથી બચવા કારણ કે પ્રાણીઓ એ વનસ્પતિ જે છે એને ખાઈ જાય બરોબર છે એટલે એનાથી બચવાનું છે બીજું બાષ્પોત્સર્જનનો દર ઘટાડ હવે આ બે કારણોથી વનસ્પતિ રક્ષણ માટેના અનુકૂળનો સાથી હોય તો એમાં ઉદાહરણમાં આપણે આપી છે લીંબુ અને બોગનવેલ ફાફડા ખોર ઘણા પણ બધા આવે બોરડી પણ આવે બાવળ પણ આવે તો એ જો બહુ સિમ્પલ છે આ એનું પ્રકાંડ છે પછી અહીંયાથી આવી રીતે કક્ષનો ભાગ છે ખરેખર કક્ષમાંથી કક્ષકલિકા બનવી જોઈતી હતી પણ કક્ષકલિકા નથી બનતી પણ અહીંયા આ પ્રકારે એક આવી રચના જોવા મળે આ જે છે એ તીક્ષ્ણ કાષ્ઠમય સખત રચના જોવા મળે આ રચના જોવા મળે એને આપણે કંઠક તરીકે ઓળખીએ છીએ એટલે પર્ણની સપાટી જે હતી ટોટલ બરોબર છે એટલે આ કક્ષમાંથી કક્ષકલિકા ના બની અને કંઠકમાં રૂપાંતર થયું એટલા માટે આને આપણે પ્રકાંડ કંઠક તરીકે ઓળખીશું તો બોગનવેલ લીંબુ ફાફડાથોર હવે ફાફડાથોરની અંદર પણ બે રીતે કામમાં આવે છે ફાફડાથોર તો જુઓ અહીંયા ફાફડાથોર બધાએ જોયો હશે એકદમ લીલો હોય અને એની ઉપર પુષ્કળ આ રીતે કાંટા હોય તીક્ષ્ણ સોય જેવા તો આ જે છે એના પર્ણ કંટક છે હવે જે પર્ણ હતા પણ
अपर्णनु कंटक में रूपांतरण थे पर्णनी संख्या घटी पर्णनी संख्या घटे एटले प्रकाश संश्लेषण घटे प्रकाश संश्लेषण घटे खोराक ना बनाई सके ए खोराक न बनावे आज भाग प्रकांड ना भाग आ प्रकांड पोते लीलू चपटू बने पोते खोराक बनावे माटे आ प्रकांड ने कहवाय पर्ण सदस्य प्रकांड। तो आवी रीते रक्षण माटे ना आपणे अहींया नमूना जोया मित्रों। तो बहु सिंपल छे फाफड़ा थोर ऊपर आ कांटा जोवा मळे એટલે તાતા પર્ણનું રૂપાંતરણ થઈ ગયું છે એટલે પર્ણ કંટક બની ગયા અને પર્ણની સંખ્યા ઘટી એટલે બાષ્પોત્સર્જન પ્રકાશ સંશ્લેષણ ઘટે એટલે પ્રકાંડ એ કામ કરી લે છે એટલે પ્રકાંડ પોતે લીલું ચપકું બની જાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એટલે આવા પ્રકાંડને આપણે કહેવાય પર્ણ સદસ્ય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આ રક્ષણ માટેના મિત્રો આપણે અહીંયા નમૂના જોયા હવે એટલે ખોરાક સંગ્રહી બટેકા આરોહણ માટે પ્રકાંડ સૂત્ર રક્ષણ માટે લીંબુ બોગનવેલ અને ફાફડા થોર હવે વાનસ્પતિ પ્રસર્જન એના વિશે આપણે જાણવા જઈએ છીએ। તો વાનસ્પતિ પ્રસર્જન તો આ પ્રસર્જન જે છે એની અંદર ઘાસ પછી સ્ટ્રોબેરી પછી પુદીનો જુઈ જળકુંભી જળસુંખલા આઇકોનિયા આ જે છે એ જલજ વનસ્પતિઓ છે ઓકે। અને એ સિવાય પણ કેળા અને અનાનસ। તો મિત્રો અહીંયા જો વાનસ્પતિ પ્રસર્જન કેવી રીતે થાય તો અહીંયા આપણે આ જમીન છે જમીનની સપાટી અહીંયા એના મૂળ છે અને એની ઉપરથી આવા તમે લોન અથવા તો દુર્વા જોઈ હશે આ પર્ણ છે પર્ણ અને આ મૂળ આ વચ્ચેનો જે ભાગ હોય એ કક્ષ કહેવાય ત્યાંથી એક કલિકા ઉત્પન્ન થાય અને એ જમીનને સમાંતરણ વિકાસ સાધશે આ પ્રકારે એટલે આમ ભૂસ્તાળી કહેવાય। હવે જમીનને સમાંતર વિકાસ સાધીને પાછી અહીંયા ગાંઠ આવશે ત્યાંથી આ પ્રકારે આવા મૂળ ઉત્પન્ન કરે અને ત્યાંથી આ પ્રકારના પાછા નવા છોડ બને એટલે આ છોડ જે થયો એનો પિતૃ છોડ હતો અને આ નવો બહાર છોડ બને એટલે આ જે જગ્યા બની આટલેથી આટલી દોરી જેવી રચના અને ભૂસતા રહી હવે એ પાછી આગળ આ પ્રજનન કરે આગળ જશે આમાંથી કક્ષ કલિકા અને એ પાછી અહીંયાથી આ પ્રકારે મૂળ ઉત્પન્ન કરે આવી રીતે। તો આ જે ભાગ જે છે આટલો ભાગ એ ભાગ ધીમે ધીમે નાશ પામે આ પાછો ભાગ જીવંત હોય એ પાછી આગળ જતી જાય એટલે આ ભાગ જે છે એ જીવંત રહે આ પાછો નાશ પામતો જાય આગળ આગળ આનું રિપ્રોડક્શન પ્રજનન ચાલતું જાય કે જમીનની સમાંતર વિકાસ સાધે છે માટે આને ભૂસારી તરીકે ઓળખવામાં આવે છે। તો ઘાસ તોવીરની અંદર આ પ્રકારની રચના છે। હવે ફુદીનાની અંદર મિત્રો આપણે વાત કરીએ બજારમાંથી આપણે ફુદીનો લાવીએ બરોબર તો સરળતાથી ઉગી જાય છે એના પાછળનું રિઝન શું છે તો અહીંયા જુઓ આ ફુદીનો બરોબર આ એનું પ્રકાંડ છે હવે એ જમીન ઉપર તમે નાખો બરોબર છે વાવો એટલે ઉગે તો આ જે એની ઉપર આ પ્રકારે આ ટાઈપના પર્ણ હવે આ જે ભાગ છે પ્રકાંડનો એના તલભાગેથી નીચેથી અહીંયા તલભાગેથી અને પ્રકાંડની અહીંયા નીચેથી તલભાગેથી અહીંયાથી આ પ્રકારે એક ભાગ નીકળ્યા અને એ ભાગ પાછો
ઉપર જાય અને ઉપર તરફ જઈને આ પ્રકારે થોડાક સમય માટે અહીંયા કમાના કાળ બને બહુ જ કાયમી નહીં થોડા સમય માટે અને પછી પાછો એ જમીનને અહીંયા અટકી જાય અને અહીંયા મૂળ હોય ગાંઠ હોય એટલે અને અહીંયાથી પણ પાછા નવી આ પ્રકારે અને બ્રાન્ચ અથવા તો નવો પુદીનો બને તો આ પ્રકારે જે બની ગઈ બરાબર છે તો આને આપણે અર્ધો ગુસ્તારિકા તરીકે ઓળખવામાં આવે તો પુદીનો છે જુઈ છે એની અંદર આ ટાઈપની મિત્રો રચના જોવા મળે ઓકે હવે નેક્સ્ટ જળકુંભી આ બધી દરિયાઈ છે જલ જ છે પાણીમાં છે તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ બધું પાણી છે અને પાણીની સપાટી પર આ પ્રકારે આવા મૂળના ગુચ્છ ધરાવે આ રીતે હવે આ મૂળના ગુચ્છ છે એની ઉપર બહુ સરસ રીતે આવી રીતે એના પર્ણ જે છે એનો વિકાસ થયેલો આ જે પર્ણ છે એ બધા ગુલાબ વ્રત ગુલાબની પાંખડીઓ જેવા અને એ એ એની બંને પાર્શ્વ બાજુએ એની બંને પાર્શ્વ બાજુએ આ બાજુ ને આ બાજુ બધી બાજુ અહીંયાથી એક આ પ્રકારના ટૂંકા આંતરગાંઠનો વિસ્તાર નીકળે અને એ અહીંયા ટૂંકો હોય આંતરગાંઠ બરાબર બરોબર છે પાછી અહીંયા ગાંઠ આવે ત્યાંથી આ પ્રકારે પાછા મૂળ ઉત્પન્ન થાય અને ત્યાંથી આવી રીતે નવો પર્ણ ધરાવતો એક છોડ બને અને અહીંયા આખું આ મૂળનું એ ગુચ્છ બનાવે તો આવી રીતે આ વચ્ચેનો જે ભાગ છે એ આંતરગાંઠનો છે ટૂંકી આંતરગાંઠ બને અને પાર્શ્વ બાજુ પાર્શ્વ એટલે બાજુની ઓકે તો આ પ્રકારે વનસ્પતિક પ્રસર્જનની અંદર જળકુંભીમાં આ રીતે વાનસ્પતિ પ્રસર્જન થાય હવે કેળા અને અનાનસ તો હવે કેળા જે છે અને અનાનસ તો મિત્રો અહીંયા જુઓ તમે કેળની ખેતી કરતા હોય છે બધા તો એમાં એનો આ મુખ્ય પ્રકાંડ હોય અહીંયા એનું મૂળ હોય જમીનમાં જાય હવે પ્રકાંડ છે એ આ પ્રકારે જમીનની ઉપર આવે અને એની ઉપરથી આ પ્રકારે બહુ જ મોટા કેળના પર્ણ હોય બહુ વિશાળ પર્ણ હોય હવે આ પર્ણ છે એ બધા અહીંયા આ પ્રકારે ખોરાક બનાવવાનું કામ કરે હવે આની નીચે જમીનની નીચે એ આના મૂળ હોય એટલે એ આમ જાય થોડા એટલે એ જમીન જમીન જે હોય એને સમાંતર વિકાસ કરે વિકાસ થોડોક આટલો કરે વિકાસ અને પછી પાછા વિકાસ કર્યા પછી એ ભાગ થોડો કામ ત્રાસો થાય અને એ ત્રાસો ભાગ થાય એ પાછો આ પ્રકારે પ્રેરો પર્ણ પ્રેરો એટલે આ પાછો આ પ્રકાંડ જેવો ભાગ બની જાય એની ઉપરથી પણ પાછા આ પ્રકારે પર્ણ આવે તો આ પ્રક્રિયા પાછી અહીંયા મૂળ બની જશે એ પણ પાછો આ રીતે આગળ આગળ વિકાસ કરશે તો આવી રીતે અનાનસ અને કેળાની અંદર આવી રીતે વાનસ્પતિક પ્રસર્જન થતું જોવા મળે છે મિત્રો તો અહીંયા આપણે આજે ખોરાક સંગ્રહી બટેટા પછી આરોહણ માટે પ્રકારના સૂત્ર કાકડી તરબૂચ દ્રાક્ષ વગેરે રક્ષણ માટે લીંબુ બોગાનવેલ અને ફાફડા થોડું આટલી વસ્તુ અને વાનસ્પતિક પ્રસર્જન એમાં ઘાસ સ્ટ્રોબેરી પુદીનો જુદી જળસુંગલા કેળા અનાનસ ગુલદાવરી આ બધી વસ્તુ અહીંયા આપણે વાત કરી હવે આપણે લાક્ષણિક પણ વિશે અહીંયા જોવાનું છે નથી પૂછાતું છતાંય પરીક્ષાની અંદર પૂછી શકાય પર્ણની આકૃતિ છે પણ લાક્ષણિક પર્ણ છે તો મિત્રો અહીંયા જુઓ
प्रकांड हमेशा प्रकार देना चाहिए। हाँ प्रकांड नो बात है, प्रकांड ने हमेशा घाट ऊपर थी पर्ण उत्पन्न था, ये पण ध्यान रखो। ओके हवे अहीं थी आ प्रकारे आवो लांबो नळाकार चपटो भाग उत्पन्न थाय, ए भागने आपणे पर्णदंड कहीशुं, अने ज्यां जोडायेलो भाग होय अहींया ए भागने आपणे पर्णतल कहीशुं। तो पर्णतल पर्णदंड। ओके अने पर्णतल जे छे पर्णदंड नी बन्ने पार्श्व बाजू पर्णतल नी उपर अहींया आ टाइपना बे भाग जोवा मळे, तो आ जे जोवा मळे एने आपणे कहेवाय उपपर्ण। एक प्रकारना नाना विरुद्ध भेद छे, बराबर छे। प्रेक्टिकली अंदर तमे स्कूल में आवशो एटले तमने बताईशुं। तो पर्णदंड थयो, ए पर्णदंडनी उपर अहींया आ प्रकारे आवो अक्वा पर्ण आ पर्णाग्रह कहेवाय, पर्णनो अग्रभाग। आ पर्णनी मध्य शिरा छे, बाकी आ बधी जे छे एनी शिरिकाओ बनवानी आ बधी एनी थई गई शिराओ, अने आखी आ जे किनारी वालो अहींयाथी आटलो भाग आखो आ ए भाग ने आपणे कहेवाय पर्ण फलक अथवा तो पत्र पण कहेवाय, पर्ण पत्र। तो आ पर्णनी आपणे आकृति मित्र अहींया जोई छे, हवे थोड़ुं एनुं वर्णन करी दईए। तो तमे जुओ नेक्स्ट टाइमे हवे आपणे लाक्षणिक पर्णनी आकृति जे छे एनो डिटेलमां एनो अभ्यास करीशुं। ए उपरांत एमां बीजो टॉपिक पण आवशे एनो, शिराविन्यास। समांतर अने जालाकार आ एक दळीमां होय मकाई दळी वनस्पतिमां, अने आ हमेशा द्विदळी वनस्पतिमां जोवा मळे। तो आ प्रકારે મિત્રો અહીં આપણે આજનો લેક્ચર જે છે એની અંદર આટલી રચના ની કામગીરી રાખીએ છે। નેક્સ્ટ લેસન ની અંદર આપણે આની રચના જોઈશું અને શિરાવિન્યાસ વિશે જોઈશું। ઓકે ચાલો।